हेलो फ्रेंड्स, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ખૂબ ટેસ્ટી અને ફટાફટ બની જતા એવા સ્પ્રિંગ રોલ બનાવીશું, અને સાથે જે સ્પ્રિંગ રોલ માટેની શીટ આવે છે તે પણ આપણે ઘરે જ બનાવીશું. તો આ રેસિપીને એન્ડ સુધી જોજો. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક વાસણ લઈશું, તેની અંદર આપણે 1 કપ જેટલો મેંદો લઈશું. આજે આપણે મેંદાનો ઉપયોગ કરીને સ્પ્રિંગ રોલ બનાવીશું, પણ તમે એની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અને હવે 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેલ આપણે બહુ વધારે એડ નથી કરવાનું, ફક્ત 1 ટીસ્પૂન જેટલું જ આપણે એડ કરીશું. અને હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. હવે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધતા જઈશું. તો મેં અહીંયા 1/2 કપ જેટલું પાણી લીધું છે. પાણી કેટલું યુઝ થશે એ હું તમને લાસ્ટમાં જણાવીશ. અને મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધવાનો છે. તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે મીડિયમ સોફ્ટ લોટ બાંધ્યો છે. અને આટલો લોટ બાંધવામાં મને અહીંયા આપણે 1/2 કપ પાણી લીધું હતું, તો 1/4 કપ જેટલું જ પાણીનો ઉપયોગ કરીને આ લોટ બાંધ્યો છે. તો બસ આ જ રીતે લોટને બાંધી લેવો. હવે ઉપરથી થોડુંક તેલ એડ કરીશું, અને લોટને આ રીતે લગાવીને એને ઢાંકીને આપણે 10 મિનિટ માટે મૂકી રાખીશું. તો હવે એને ઢાંકીને 10 મિનિટ માટે મૂકી રાખીએ. સ્ટફિંગ તૈયાર કરવા માટે આ રીતે એક પેન લઈશું અને ગેસ ઓન કરી લઈશું. હવે 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું, અને તેલને સારી રીતે ગરમ થવા દઈશું. હવે આપણે થોડીક આદુ લસણની પેસ્ટ એડ કરી લઈશું. તો અહીંયા મેં આદુ લસણની પેસ્ટ લીધી છે, જે 1 ટીસ્પૂન જેટલી. અને હવે આપણે ડુંગળી એડ કરીશું. તો મેં અહીંયા ઊભી સમારેલી ડુંગળી આ રીતે એડ કરી છે, જે નાની સાઇઝમાં હોય તે ડુંગળીને આ રીતે ઊભી સમારીને એડ કરી છે. તો તેને સાંતળી લઈશું. ગેસની ફ્લેમ મેં હાઈ જ રાખી છે. અને હવે અહીંયા આપણે કેપ્સિકમ એડ કરી લઈશું. તો મેં આ રીતે 1/2 કેપ્સિકમ ઊભું સમારીને એડ કર્યું છે. હવે આપણે થોડું ગાજર એડ કરી લઈશું, એની પણ આ રીતે ઊભી સ્લાઇસમાં કટ કરીને જ એડ કરવાની છે. અને હવે અહીંયા કોબીજ એડ કરીશું, એ પણ આ રીતે ઊભું થોડુંક સમારીને જ એડ કરવાનું છે. અને અહીંયા મેં લીલી ડુંગળી પણ લીધી છે, તો તેનો સફેદ ભાગ મેં એડ કરી લીધેલો છે, અને ગ્રીન ભાગ આપણે લાસ્ટમાં એડ કરીશું. તો આ બધી શાકભાજીને આપણે આ જ રીતે સાંતળી લેવાની છે, અને આપણે બહુ નથી સાંતળવાનું. એનો ક્રંચ રહે અને એનું પાણી બળી જાય તેટલી જ આપણે એને સાંતળી લઈશું. હવે આપણે 1 નાની ટીસ્પૂન જેટલો સોયા સોસ એડ કરી લઈશું, અને 1/2 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરી લઈશું. મિક્સ કરી લઈએ. જો અહીંયા સોયા સોસ તમારી પાસે ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. એમ પણ આ સ્ટફિંગ ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે સ્પ્રિંગ રોલમાં. તો આનો આ સ્ટફિંગ રેડી કરવામાં ફક્ત 2 થી 3 મિનિટનો ટાઈમ લાગે છે. ખૂબ જ ઓછા ટાઈમમાં જ આ સ્ટફિંગ રેડી થઈ જાય છે. હવે આપણે થોડુંક મીઠું એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે. મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું, અને લાસ્ટમાં હું અહીંયા જે લીલી ડુંગળી હોય તેનો ગ્રીન ભાગ એડ કરી લઈશ, જો હોય તો એડ કરવાની. તો આને મિક્સ કરી લઈશું, અને હવે આ સ્ટફિંગને આપણે એક પ્લેટમાં નીકાળીને ઠંડુ કરી લઈશું. તો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે, અને આપણો જે લોટ છે તે રેડી થઈ ગયો છે. તો હવે આને થોડોક મસળી લઈશું. તો સરસ આપણો લોટ છે એ સ્મૂથ થઈ ગયો છે. હવે આપણે થોડુંક તેલ હાથ પર લગાવી દઈશું. હવે આપણે નાના નાના લુવા કરવાના છે. તો આ રીતે આપણે નાના નાના લુવા કરતા જઈશું. તો અહીંયા મેં બધા લુવા તૈયાર કરી લીધેલા છે. હવે આપણે આને ગોળ તૈયાર કરી લઈશું. અને હવે આપણે ગયા વિડીયોમાં જેમની કમેન્ટ હતી તેમના વિશે વાત કરીશું.
તો બાલા સિનોરથી કોમલબેન જેમને મને કમેન્ટ કરી હતી અને તરુણભાઈ પરમાર, પરેશભાઈ પરમાર જે લોકોએ મને કમેન્ટ કરી છે, તો થેન્ક યુ સો મચ. આ જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. અને હવે આજના વિડીયોમાં જેમની પણ કમેન્ટ આવશે તેમના નામ આપણે નેક્સ્ટ વિડીયોમાં દઈશું. તો જો એક સારી એવી કમેન્ટ કરજો અને તમારું નામ અને તમે મને ક્યાંથી જુઓ છો તે પણ સાથે લખીને જણાવજો જેથી હું તમારું નામ લઈ શકું. હવે આપણે એક આ રીતે લૂઓ લઈશું અને તેને એક રોટલીની સાઇઝમાં વળીશું. તો આ રીતે આપણે થોડો કોરો લોટ લઈ લેવાનો છે. તો અહીં મેં અટામણ માટે મેંદો જ લીધેલો છે. હવે તેને વણી લઈશું. આ પ્રમાણે આપણે ત્રણ પૂરી પહેલાં વણી લઈશું. તો અહીં મેં એક જેવી ત્રણ સરખી પૂરીઓ વણી લીધેલી છે. તો હવે આપણે બાકીની બે પૂરીને સાઇડ પર કરી લઈએ અને હવે એક પૂરી ઉપર આપણે તેલ લગાવી દઈશું. આ રીતે લગાવીને ઉપરથી આપણે આ રીતે કોરો મેંદો છે તે ભભરાવવાનો છે. અને હવે આપણે બીજી પૂરી પણ આ જ રીતે મૂકીશું. તેના ઉપર પણ આ રીતે તેલ લગાવી દઈશું અને હવે ઉપરથી મેંદો ભભરાવીશું. અને હવે લાસ્ટમાં આપણે આ ત્રીજી પૂરી મૂકીશું. તો હવે મેં આ રીતે ત્રણ પૂરીને પેક કરી લીધેલી છે. તો આ પ્રમાણે આપણે લેયર કરવાના અને હવે આપણે કોરો મેંદો લઈશું અને હવે આને વણી લઈશું. તમે આ શીટથી જે આપણે પટ્ટી સમોસા આવે છે તે પણ બનાવી શકો છો. તો અહીંયા મેં આ રીતે વણી લીધેલી છે, તમે જોઈ શકો છો. હવે આને આપણે શેકી લઈશું. તો અહીંયા મેં પહેલેથી એક તવાને ગરમ કરવા મૂકી લીધેલો છે અને હવે આપણે જે આપણે રોટલી વણી છે તેને એડ કરી લઈશું. તો આને આપણે શેકવાની નથી કે કોઈ બબલ્સ આવે એ રીતે નથી કરવાનું. બસ એના જે ઉપરનું પડ છે તે થોડુંક ડ્રાય થઈ જાય તેટલું જ આપણે એને શેકવાનું છે. તો ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે એટલે અત્યારે જે તવો છે મીડિયમ ગરમ છે માટે મેં એકદમ મીડિયમ ટુ હાઈ રાખી છે. પણ જો તમારે તવો ગરમ હોય તો તમારે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ આને શેકવાની છે. તો ઉપરથી તમે જુઓ છો કે ધીરે ધીરે તેનો કલર છે એ ચેન્જ થવા લાગ્યો છે. તો આ જ રીતે આપણે ધીરે ધીરે એનો કલર એકદમ ચેન્જ થાય પછી જ આપણે એને પલટી દઈશું. તો હવે નીચેથી થોડુંક શેકાઈ ગયું છે તો હવે આપણે એને ફેરવી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ જ આ બહુ કંઈ શેકાયું નથી, ફક્ત એનો કલર ચેન્જ થયો છે. તો બસ આ જ રીતે આપણે શીટને શેકવાનું છે અને જેમ ફૂલે ત્યારે આપણે થોડુંક આ રીતે પ્રેસ કરવાનું. તો આપણી આ જે શીટ છે તે શેકાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ પડ છે તેના ખુલવા લાગ્યા છે. તો બસ આ રીતે આપણે ખોલી નાખવાના છે. તો આપણે એને ઉતારી લઈશું તો ત્રણે ત્રણ લેયર ફૂલી જશે. આ ગરમ છે એટલે આપણે થોડાક ઠંડા થાય પછી એને ખોલી નાખવાની. તો ત્રણે ત્રણ લેયર આ રીતે ખુલી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ આપણી આ શીટ રેડી થઈ ગઈ છે. તો આ પ્રમાણે આપણે બધી શીટ રેડી કરી લઈશું. હવે એક બાઉલની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલો મેંદો લઈશું અને તેની આપણે પેસ્ટ રેડી કરવાની છે. તો થોડું થોડું પાણી એડ કરીશું અને મીડિયમ થિકનેસવાળી આની પેસ્ટ તૈયાર કરી લઈશું જેથી આપણે સ્પ્રિંગ રોલ બનાવીએ તો તેને સીલ કરવા માટે આપણે આ પેસ્ટ રેડી કરવાની છે. તો આ રીતે આપણે પેસ્ટને રેડી કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે સરસ રીતે સ્મૂથ અને થીકવાળી પેસ્ટ મેં રેડી કરી લીધેલી છે. તો હવે આગળની પ્રોસેસ કરીશું. તો અહીંયા મેં એક આ રીતે શીટ લઈ લીધેલી છે. તો હવે આપણે સ્ટફિંગ જે તૈયાર કર્યું છે તેને મૂકીશું. તો આ રીતે આપણે ચીપિયાની મદદથી મૂકીશું. તમને જો ચમચીથી ફાવે તો તમે ચમચીથી પણ મૂકી શકો છો. તો આ રીતે આપણે થોડુંક સ્ટફિંગ ભરીશું અને હવે આ રીતે આપણે ફોલ્ડ કરીશું. આ રીતે ફોલ્ડ કરવાનું છે અને હવે આપણે અહીંથી પણ ફોલ્ડ કરવાનું છે. તો આપણે જે સ્લરી તૈયાર કરી છે મેંદાની તે પેસ્ટને અહીંયા એડ કરી લેવાની છે. આ રીતે લગાવવાની છે. તો હવે આપણે બંને સાઈડમાંથી થોડુંક આ રીતે બંધ કરીશું અને હવે અહીંયા પણ આપણે થોડુંક જે પેસ્ટ રેડી કરી છે તેને આ રીતે લગાવી લઈશું. અને હવે આને આ રીતે ફોલ્ડ કરી લઈએ. તો ખૂબ જ ઇઝીલી આપણો રોલ છે તે તૈયાર થઈ જશે.
तो तमे जोई शको छो के सरस रीते आपणा रोल तैयार थई गयेला छे। तो आज प्रमाणे आपणे बाकीना बधा ज रोल तैयार करवाना छे। तो अँ मैं बधा स्प्रिंग रोल रेडी कर लीधेला है। जो तमारे अत्यारे आने तड़वा ना हो तो तमे आज रीते तैयार करीने आने फ्रीज में तमे कोईपण एरटाइट बेगनी अंदर अथवा तो कोईपण एरटाइट डब्बो हो तेनी अंदर मूकीने तमे आने 5-6 दिवस माटे स्टोर करी सको छो। तो हूँ आने अत्यारे फ्राई करीश। तो हवे आपणे आने गरम तेलनी अंदर फ्राई करी लईशुं। तो अँ मैं पहलेथी तेलने गरम करवा मूकी दीधेलुं छे। तो हवे आपणे एक एक आ रीते स्प्रिंग रोल एड करीशुं अने तेने तळीशुं। तो मीडियम टू हाई फ्लेम पर ज आपणे आने तड़वाना छीए। तो आने आपणे लाइट टू गोल्डन कलर ना थाय त्यां सुधी आने थवा देवाना छे। आ खूब सरस बनीने रेडी थाय छे, एकदम क्रिस्पी थाय छे। अने आने आ रीते फेरवता जईने आने तड़वानुं जेथी एक ज साइडमां कलर आवे एवुं ना थाय, बधी साइडमां सरस रीते तड़ाय। तो आ रीते आपणे एने फेरवता जईशुं अने तड़ी लईशुं। तो अहीं जो एक वस्तु खास ध्यान में लेवानी छे के जो बहु वधारे पड़तुं तेल गरम हशे तो आ रीते बबल्स आवशे। तो अहीं मारे थोड़ुं तेल वधारे गरम थई गयेलुं हतुं एटले आ थोड़ा बबल्स आव्या छे। तो जो अहीं मीडियम तेल गरम होय त्यारे तमारे एड करवा, तो आ रीतनी जे तकलीफ छे ते नहीं थाय, आ रीते बबल्स थता होय ते नहीं थाय। तो अँ हमें आपणे आने लाइट टू गोल्डन कलरना थाय त्यां सुधी तळीशुं अने एकदम टेस्टी बने छे ने एकदम बार जेवा ज बने छे। तो जो रेसिपी गमे तो लाइक करजो, कारण के तमारी लाइक थी मने खूब ज सपोर्ट मळे छे। तो प्लीज लाइक करजो अने वधारे वधारे आने बधाने शेर करजो। तो अँ आपणा जे स्प्रिंग रोल छे ते सरस रीते तळाई गया छे। तो अँ हूँ तमने एकदम नजीकथी पण बताऊँ छूँ, तमे जोई शको छो कि एकदम सरस रीते आपणा स्प्रिंग रोल बनीने रेडी छे। तो आज प्रमाणे आपणे बाकीने बधा स्प्रिंग रोल तळीने रेडी करी लईशुं। तो रेडी छे आपणा खूब टेस्टी एवा स्प्रिंग रोल। आने बनावुं खूब ज ईजी छे अने फटाफट बनी जाय छे। तो एक वार आ रीते जरूरथी ट्राय करजो। अने मैं स्प्रिंग रोलने शेजवान चटनी अने टोमेटो केचअप साथे सर्व कर्या छे। आई होप तमने आजनी आ रेसिपी पसंद आवी हशे। मारी आ रेसिपी जो तमने पसंद आवी हो तो लाइक करजो, शेर करजो ने प्लीज चेनलने सब्सक्राइब करवानुं ना भूलता। अने बाजूमां जे बेल आइकन छे तेने क्लिक करीने ऑल उपर प्रेस करजो, जेथी मारा आवनार दरेक वीडियोनी नोटिफिकेशन तमने मळती रहे। एक ફરીથી નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી આવજો।